ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો દક્ષિણ ગુજરાતનો વરસાદ હવે લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે અડતાલીસ છે એ છેલ્લા કેટલાક કલાકોથી જામ છે વલસાડ નજીક દસથી પંદર કિલોમીટર લાંબો વાહનનો વ્યવહાર છે તે જામ થઈ ગયો છે રસ્તાઓ બિસ્માર છે કહી શકાય કે જે લોકો છે લોકો અહીંયાથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે વાહન રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે લોકો સતત ટ્રાફિક જામમાં કલાકોથી ફસાયેલા છે એક ભાઈ છે આપણી સાથે આપણે એની સાથે વાત કરીશું શું નામ છે આપનું મા નામ ભરત ભરતભાઈ ક્યાંથી આવો તો ક્યાં જાઉં છું રાજકોટથી આવું છું અને વલસાડ જાઉં છું કાલે બે વાગ્યા નીકળ્યા છીએ હજી પહોંચ્યા નથી વલસાડ રસ્તાઓ એટલા બધા ખરાબ છે

તો અત્યારે ટ્રાફિક રસ્તામાં એવડો હતો ને કે હાલવાની જગ્યા નોતી આ તે રસ્તા એટલા ખરાબ થઈ ગયા હેરાન કેટલી હેરાન ગતિ 4 કલાક થી રસ્તામાં રસ્તામાં હે બિલકુલ કલાકોથી ટ્રાફિક જામ છે રસ્તાઓની હાલત બિસ્માર છે લોકો કેટલા કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે એટલે કે વરસાદને લઈને લોકો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે અને કહી શકાય કે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે અડતાલીસ જે રીતે જામ છે કલાકોથી લોકો વાહનો વ્યવહારમાં ફસાયા છે કહી શકાય પંદર કિલોમીટર કરતાં લાંબો વાહન વ્યવહાર જામ વલસાડ ખાતે જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ ગુજરાતી વલસાડ એ ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો દક્ષિણ ગુજરાતનો વરસાદ હવે લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે અડતાલીસ છે એ છેલ્લા કેટલાક કલાકોથી જામ છે વલસાડ નજીક દસથી પંદર કિલોમીટર લાંબો વાહનનો વ્યવહાર છે તે જામ થઈ ગયો છે રસ્તાઓ બિસ્માર છે કહી શકાય કે જે લોકો છે લોકો અહીંયાથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે વાહન રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે લોકો સતત ટ્રાફિક જામમાં કલાકોથી ફસાયેલા છે એક ભાઈ છે આપણી સાથે આપણે એની સાથે વાત કરીશું શું નામ છે આપનું મા નામ ભરત ભરતભાઈ ક્યાંથી આવો છો ક્યાં જાવ છો રાજકોટથી આવું છું અને વલસાડ જાઉં છું કાલે બે વાગ્યા નીકળ્યા છીએ હજી પહોંચ્યા નથી વલસાડ રસ્તાઓ એટલા બધા ખરાબ છે એક એક ચાર ચાર કલાક સુધી લાઈનમાં રહેવું પડે છે શું કરવા આટલા બધા પૈસાઓ અમે સરકારને ટેક્સ ભરીએ છીએ એને અમારે શું કરવા આના માટે ટેક્સ ભરીએ છીએ પદાધિકારીઓને જલસા માટે ટેક્સ ભરીએ છીએ કેવડો પૈસો લે છે અમારી પાસે સરકાર વરસાદ આવેલા રસ્તા તો ધોવાય તો એના માટે તો વ્યવસ્થા હોય ને કેમ ન હોય તો એના માટે તો ટેક્સ એડવાન્સ ભરીએ છીએ અમે રોડ ટેક્સ તો ભર દઈ છીએ

લોકો કેટલા કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે એટલે કે વરસાદને લઈને લોકો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે અને કહી શકાય કે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે અડતાલીસ જે રીતે જામ છે કલાકોથી લોકો વાહનો વ્યવહારમાં ફસાયા છે કહી શકાય પંદર કિલોમીટર કરતાં લાંબો વાહન વ્યવહાર જામ વલસાડ ખાતે જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી વલસાડ